નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જે વિષયનું નામ છે આંકડાશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ, જેમાં આપણે આજના લેક્ચરમાં ઉદાહરણ નંબર 15 વિશે માહિતી મેળવીશું. તમારી બુકમાં રકમ આપેલી છે, પેજ નંબર 33 ઉપર રકમનો અભ્યાસ કરીશું. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાંથી નોંધાયેલી 40 જુદી જુદી કંપનીઓના શેરની કિંમતમાં દિવસ દરમિયાન થયેલ ફેરફારો નીચે પ્રમાણે છે. તો એક વર્ગની મધ્ય કિંમત -1, નિયમિત વર્ગ લંબાઈ 5 હોય તેવું અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવું. હવે અલગ અલગ આપણને રાહિતી આપેલી છે. આપણને કીધું છે કે મધ્ય કિંમત કેટલી છે? -1. વર્ગ લંબાઈનો ડિફરન્સ કેટલો છે? 5. કોષ્ટક કેવી રીતે જોઈએ? -8, 3, 5, 7, 8, -4, -6, 7, 9, 10 અને 12, 16, -11, -6 અને 5, 8, 11, 13 અને 21, 22, 16, -5 અને 0, 6, 9, 3 અને 4, 10, -3, -7 અને -10, -7, -11, 12 અને 14, 5, 2, 0 અને -2. રકમ આપેલી છે. આપણને કીધું છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જનું 40 કંપનીઓના શેરના ભાવમાં કેટલો વધારો ઘટાડો થાય છે તે દર્શાવતું અનિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો. હવે આપણને મધ્ય કિંમત કહી દીધી છે 1 અને વર્ગ લંબાઈ કેટલી છે? 5. વર્ગ લંબાઈનો આપણે એક દૃતીયાંશ કેવી રીતે? 0.50, અડધી અધસીમા અને અડધી ઉર્ધ્વ સીમા. ગણતરી જોઈ લઈએ. વર્ગની ઉપલ સીમા બરાબર મધ્ય કિંમત -1 + 1 દૃતીયાંશ, વર્ગ લંબાઈ ડિફરન્સ 5, એટલે કેટલું આવશે? વર્ગની ઉપલી સીમા 1.5. વર્ગની નીચલી સીમા બરાબર મધ્ય કિંમત +1 દ્રતિયાંશ, વર્ગ લંબાઈ -1, -1 દ્રતિયાંશ 5, એટલે -3.5. હવે આપણે કોષ્ટક તરફ જોશું વિદ્યાર્થી મિત્રો, કે શેરની કિંમતમાં થતો ફેરફાર. શેરની કિંમતમાં ફેરફાર થતાં આપણને રકમ માલુમ પડે છે. -13 થી -9, -8 થી -4, -3 થી -+1, 2 થી 6, 7 થી 11, 12 થી 16, 17 થી 21 અને 22 થી 26. આપણને અલગ અલગ માહિતી આપેલી છે. માહિતીને આપણે આવૃત્તિ ચિહ્ન દ્વારા રજૂ કરીશું. હવે આવૃત્તિ ચિહ્નમાં રકમ ગોઠવતા જઈએ. -8, તો -8 શેમાં આવશે? -8 થી -4ની વચ્ચે. 3 શેમાં આવશે? 2 થી 6ની વચ્ચે. ત્યાર પછી 5, તો શેમાં આવશે? 2 થી 5ની વચ્ચે ઊભો લીટો આવશે. 7, આવૃત્તિ ચિહ્ન 7 થી 11માં આવશે. 8 શેમાં આવશે? 7 થી 8માં આવશે. -4, -8 થી -4માં આવશે. -6, એ પણ -8 થી -4માં આવશે. +6, 2 થી 6ની વચ્ચે આવશે. ત્યાર પછી 7, તો શેમાં આવશે? તો કે 7 થી 11માં આવશે. 9, એ પણ 7 થી 11માં ઊભો લીટો આવશે. 10, એ પણ 7 થી 11માં આવશે. 12, તો કે 12 થી 16ની વચ્ચે ઊભો લીટો આવશે. 16 શેમાં આવશે? 12 થી 16ની વચ્ચે આવશે. -11, -9 થી -10ની વચ્ચે આવશે. -6, -8 થી -4ની વચ્ચે આવૃત્તિ ચિહ્ન આવશે. ત્યાર પછી જોઈએ -5 શેમાં આવશે? -8 થી -4ની વચ્ચે આવશે. 8, તો કે શેમાં આવશે? 8 થી 11ની વચ્ચે ઊભો લીટો આવશે. 11, 7 થી 11ની વચ્ચે ઊભો લીટો આવશે. 13, 12 થી 16ની વચ્ચે આવશે. 21, 17 થી 21ની વચ્ચે આવશે. 22, 22 થી 26ની વચ્ચે આવશે. 16, 12 થી 16ની વચ્ચે આવશે. -5, -5 શેમાં આવશે? -4 થી -8માં આવશે. 8, 8 શેમાં આવશે વિદ્યાર્થી મિત્રો? જોવાનું રકમમાં. 7 થી 11ની વચ્ચે. 11, 7 થી 11ની વચ્ચે ઊભો લીટો આવશે. 13 શેમાં આવશે? તો જોઈએ કે 12 થી 16ની વચ્ચે ઊભો લીટો આવશે. ત્યાર પછી જોઈએ 21, 21 શેમાં આવશે? તો કે 17 થી 21ની વચ્ચે આવશે. ત્યાર પછી જોઈએ રકમ છે 22, તો 22 થી 26ની વચ્ચે આવૃત્તિ ચિહ્નમાં આપણે ઊભો લીટો કરીશું. ત્યાર પછી જોઈએ કે 16 આપ્યા છે, તો 12 થી 16ની વચ્ચે ઊભો લીટો કરીશું. -5, -5 શેમાં આવશે? તો કે -8 થી -4ની વચ્ચે આવશે. ત્યાર પછી જોઈએ કે 6, તો 2 થી 6ની વચ્ચે આવશે. 9, તો કેમાં આવશે? 7 થી 11ની વચ્ચે ઊભો લીટો આવશે. 3, તો 2 થી 6ની વચ્ચે ઊભો લીટો આવશે. 4, 2 થી 6ની વચ્ચે ઊભો લીટો આવશે. 10, 7 થી 10, 11ની વચ્ચે આવશે.
माइनस त्रण थी एक वच्चे आवशे सात तो माइनस आठ थी माइनस चार वच्चे आवशे माइनस दस माइनस नौ थी माइनस तेरह वच्चे आवशे माइनस सात माइनस आठ थी माइनस चार वच्चे आवशे माइनस अग्यार माइनस तेर नौ थी माइनस तेरह वच्चे आवशे बार बार थी सोल वच्चे चौदह बार थी सोल वच्चे ऊपो लीटो पाँच बे थी छ वच्चे बे बे थी छ वच्चे जीरो ये पण आवशे अने माइनस बे एक थी माइनस त्रणनी वच्चे आवशे आटलू आवृत्ति चिन्ह नक्की करी लीधो पछी जोईए के व्यक्ति कंपनी की संख्या एफ शोधवानी छे एफ केवी रीते शोधीशू आपणे माइनस तेर थी माइनस नौनी वच्चे आवृत्ति चिन्ह आपणे केटली दोरी एक बे अने त्रण तो कंपनी की संख्या में केटली लखीशू त्रण त्यार पछी जोईए माइनस आठ थी माइनस चार आवृत्ति चिन्ह केटली दोरी आपणे आठ तो कंपनी की संख्या में केटला लखीशू आठ माइनस त्रण थी एक आवृत्ति चिन्ह केटली दोरी चार तो कंपनी की संख्या में केटला आवशे चार बे थी छ त्यार पछी शू आवशे आवृत्ति चिन्ह आठ तो कंपनी की संख्या में केटला लखीशू एफ आठ त्यार पछी सात थी अग्यार केटला आवशे नौ कंपनी की संख्या में केटला लखीशू नौ बार थी सोर केटला आवशे छ कंपनी की संख्या में केटला लखीशू छ सत्तर थी एकवीस केटला आवशे एक बावीस थी छवीस केटला आवशे एक आम कंपनी की संख्या सरवारो केटलो थयो चालीस आपने कीधु छे केटलू चालीस कंपनी आवी गयो चालीस तो तमारो दाखलो साचो कही शकाय तमारी बुक में नोंध करी लो विद्यार्थी मित्रों હવે જોઈએ ઉદાહરણ નંબર સોળ જેમાં રકમનો અભ્યાસ કરીશું તમારી બુકમાં રકમ આપેલી છે પેજ નંબર 34 ઉપર રકમનો અભ્યાસ એક ખાનગી કંપનીમાં કામ કરતા 24 કર્મચારીનું માસિક વેતન નીચે પ્રમાણે છે તેને યોગ્ય આવૃત્તિ વિતરણ દર્શાવો જે આપણને રકમ આપેલી છે 3000 3200 3500 3800 4200 5200 5600 7000 9100 9600 10600 12800 16200 17700 18100 22750 24000 24900 30000 34000 36000 અને 40000 આપણને રકમ આપી દીધી છે ડિફરન્સ આપણને કીધો છે હવે આપણે જોઈએ કોષ્ટકની દોરો રજૂઆત કરશું 24 કર્મચારીનું માસિક વેતન સતત આવૃત્તિ વિતરણ દોરીશું જેમાં કર્મચારીનું વેતન અને વર્ગ આવૃત્તિ ચિહ્ન અને કર્મચારીની સંખ્યા એફ શોધીશું હવે કર્મચારીનો વર્ગ નક્કી કરીએ 3000થી 5000 5000થી 10000 10000થી 20000 20000થી 25000 25000થી 45000 આપણે નક્કી કરીશું વર્ગ લંબાઈ નક્કી કરીશું આપણે હવે આપણે જોઈએ એક એક રકમ મૂકતા જઈએ અને રકમનો અભ્યાસ કરતા જઈએ આપણને પહેલાં જ કીધા છે 3000 જ્યાં આપણે ચાર આવે ત્યારે ઊભો લીટો આ પાંચમું આવે ત્યારે આડો લીટો કરીશું એ વસ્તુ યાદ રાખવાની રહેશે પહેલી જ રકમ છે 3000 તો 3000 સેમ આવશે આમાં 3000થી 5000ની વચ્ચે 3500 પણ 3000થી 3500ની વચ્ચે જ આવશે ઊભી લાઈન જોતા જઈએ 4200 સેમ આવશે એ પણ 3000થી 5000ની વચ્ચે આવશે ત્યાર પછી 5600 સેમ આવશે 5000થી 10000ની વચ્ચે આવશે 9100 સેમાં આવશે એ પણ 5000થી 10000ની વચ્ચે આવશે 10600 10000થી 20000ની વચ્ચે આવશે 16200 20000થી 25000ની વચ્ચે આવશે 18100 એ સેમાં આવશે 10000થી 20000ની વચ્ચે આવશે 18100 ત્યાર પછી જોઈએ 24000 સેમાં આવશે 20થી 25000માં આવશે ત્યાર પછી 30000 25થી 45000ની વચ્ચે આવશે 36000 સેમાં આવશે 25000થી 45000ની વચ્ચે 3200 3000થી 5000ની વચ્ચે આવશે ત્યાર પછી 3800 એ પણ એમાં આવશે પાંચમાં આવશે ત્યારે આપણે આડો લીટો કરીશું ત્યાર પછી 5200 સેમાં આવશે 5000થી 5000 10000ની વચ્ચે આવશે ત્યાર પછી 7000 7000 સેમાં આવશે 5000થી 10000ની વચ્ચે આવશે 8400 સેમાં આવશે 5000થી 10000ની વચ્ચે આડો લીટો આવશે
9600 5000 થી 10000 ની વચ્ચે આવશે. 12800 10000 થી 20000 ની વચ્ચે આવશે. 17700 10000 થી 20000 ની વચ્ચે આવશે. 22750 20000 થી 22725000 ની વચ્ચે આવશે. 24900 તો 20000 થી 25000 ની વચ્ચે આવશે. 34000 25 થી 45 ની વચ્ચે આવશે અને 40000 25 થી 45 ની વચ્ચે આવશે. હવે આપણે કોષ્ટક દ્વારા રજૂઆત કરી. 3 થી 5000 ની વચ્ચે આવૃત્તિ ચિહ્ન કેટલા આવ્યા? 5. પછી કેટલા આવ્યા? 5000 થી 10000 ની વચ્ચે 7. ત્યાર પછી 10000 થી 20000 ની વચ્ચે કેટલા આવ્યા? 5. ત્યાર પછી જોઈએ 20000 થી 25000 ની વચ્ચે 3 અને 25000 થી 45000 ની વચ્ચે કેટલા આવ્યા? 4. સરવાળો કેટલો આવ્યો? 24. આપણને કુલ 24 ઉપર કઈ જ દીધા છે. જવાબ અહીંયા આવે ત્યારે સાચો કહી શકાય. 24 કર્મચારીનું માસિક વેતન શોધવાનું છે. આવી ગયું કર્મચારીનું વેતન. સમજાઈ ગયું? રકમ મૂકતા જઈએ, કોષ્ટકમાં દર્શાવતા જઈએ. સીએફ શોધી લીધી. 5+7+5+3+4 એનો સરવાળો કેટલો આવ્યો? 24. તો આ તો આપણો ઉદાહરણ નંબર 16. તમારી બુકમાં નોંધ કરી લો વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 17. રકમનો અભ્યાસ કરીશું. તમારી બુકમાં પેજ નંબર 35. નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવો, જેમાં બે દાખલા આપેલા છે. સૌથી પહેલાં આપણે પહેલી રકમનો અભ્યાસ કરીશું. વર્ગો અને સંચય આવૃત્તિ આપી દીધી છે. પહેલું છે 20 થી 29, 24 થી 34, 24 થી 39, 24 થી 44, 24 થી 49, 24 થી 54, 24 થી 59 અને 24 થી 64. સંચય આવૃત્તિ આપણને આપી છે 3, 12, 30, 55, 78, 88, 95 અને 100. સંચય આવૃત્તિ કેટલી આપી છે આપણને? 100. હવે આપણે વર્ગો નક્કી કરીશું. વર્ગો કેવી રીતે નક્કી કરીશું? પહેલું આપણને આપી દીધું છે 24 થી 29, તેની સંચય આવૃત્તિ કેટલી કીધી છે? 3. પછી 29 થી 34, એની 12. 34 થી 39 કેટલી છે? 30. 39 થી 44 કેટલું છે? 55. 44 થી 49 કેટલું છે? 78. 49 થી 54 સંચય આવૃત્તિ કેટલી આપી છે? 28. 54 થી 59 સંચય આવૃત્તિ આપી છે? 95. અને 59 થી 64 સંચય આવૃત્તિ આપી છે? 100. આના ઉપરથી આપણે આવૃત્તિ એફ શોધવાની છે, એની સંખ્યા કેટલી છે તે શોધવાની છે. હવે 24 થી 29 એનાથી નીચેથી કોઈ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ છીએ. પહેલાં સૌથી પહેલાં યાદ રાખો, થી ઓછા પ્રકારનું. 24 થી ઓછી રકમ, 24 થી ઓછી રકમ એ કંઈ છે જ નહીં, તો કેટલી આવશે? 3. ત્યાર પછી જોઈએ 29 થી ઓછી, 29 થી ઓછી એટલે કેટલી આવશે? 12-3 કેટલું આવશે? 9. પછી જોઈએ 34 થી ઓછું, 34 થી ઓછું એટલે 30-12, 30-12 કરીએ એટલે આવૃત્તિ કેટલી મળશે? 18. 39 થી ઓછું, 39 થી ઓછું એટલે 55, 55-30 કેટલું થશે? 25. 44. 44ની સંચય આવૃત્તિ કેટલી છે? 78. 44 થી ઓછી, એની ઉપરની રકમ પણ લેવાની. 78-55 એટલે કેટલું થશે? 23. 49 થી ઓછી, 88-78 કેટલું થશે? 10. 54 થી ઓછી, 95-88 આવૃત્તિ આવશે? 7. અને 59 થી 64, 100 થી 95 એટલે આવૃત્તિ આવશે? 5. આવૃત્તિનો ડિફરન્સ પણ આપણને ખબર પડી જાય છે કે કેટલાનો છે? 5-5. તો વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો હતો થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ, જે આપણને વર્ગો અને સંચય આવૃત્તિ આપી દીધી છે. એના ઉપરથી આપણે આવૃત્તિ સીએફ આપી દીધી છે. એના ઉપરથી આપણે એફ આવૃત્તિ શોધવાની છે. કેવી રીતે શોધી એકવાર જોઈ લઈએ. 24 થી ઓછી, 24 થી ઓછી કોઈ રકમ છે જ નહીં એટલે 3-3 જ આવશે. 29 થી ઓછી એટલે 12-3 એટલે કેટલા આવશે? 9. 34 થી ઓછી એટલે 30-12 એટલે કેટલા આવશે? 18.
49 થી ઓછી એટલે 55 માઈનસ 30 એટલે કેટલા આવશે 25. 44 થી ઓછી એટલે 78 માઈનસ 55 કેટલા આવશે 23. 49 થી ઓછી એટલે કેટલું આવશે 88. 88 માઈનસ 78 એટલે કેટલા આવશે 10. 95 થી ઓછી 54 થી ઓછી એટલે કેટલા આવશે 95. 95 માઈનસ 88 એટલે કેટલા આવશે 7. અને 59 થી ઓછી સંખ્યા કેટલા આવશે 100 માઈનસ 95 એટલે કેટલું આવશે આવૃત્તિ 5. વિદ્યાર્થી મિત્રોથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તમારી બુકમાં નોંધ કરી લ્યો. ત્યાર પછી ઉદાહરણ 17માં બીજી રકમ આપણને આપી છે, રકમનો અભ્યાસ કરીશું. પેજ નંબર 35, ઉદાહરણ 17, વર્ગો અને સંચય આવૃત્તિ કીધી છે. વર્ગો આપણને કીધું છે 10 થી 90, 20 થી 90, 30 થી 90, 40 થી 90, 50 થી 90, 60 થી 90, 70 થી 90 અને 80 થી 90. વર્ગો આપણે 10-10 ડિફરન્સ લેશું. કેવી રીતે તો જોઈએ. થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ વર્ગો નક્કી કરીશું. 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80 અને 80 થી 90. અને સંચય આવૃત્તિ આપણને અલગ અલગ રકમ આપી દીધી છે, 200, 180, 140, 90, 55, 30, 8 અને 3. અલગ અલગ આપણને છે સંચય આવૃત્તિ આપી દીધી છે. થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ કીધું છે. થી વધુ 10 થી 20ની વચ્ચે, 10 થી 20ની વધુ છે એટલે આ જોવાનું ઉર્ધ્વસીમા બિંદુ, ના થાય અધ્વસીમા બિંદુ. 10 થી 20ની વચ્ચે સંખ્યા કેટલી છે, 200 માઇનસ 180 એટલે આ CF કેટલી મળશે 20. કેવી રીતે થી વધુ પ્રકારનું આવૃત્તિ જેને આપણે રજૂ કરીએ છીએ. 20 થી 30ની વચ્ચે કેટલું છે, 200 માઇનસ 180 કેટલું આવશે 20. ત્યાર પછી જોઈએ 20 અને 30, 30 થી વધુ, 20 અને 30 તો 100, 200, 180 માઇનસ 140 એટલે કેટલું આવશે 40. ત્યાર પછી જોઈએ 40 થી વધુ, 40 થી 50 થી, 50 થી વધુ કેટલું આવશે 140 થી 90 એટલે કેટલું આવશે 50. 50 કે તેથી વધુ તો કેટલું આવશે 90 થી 55, કેટલું આવશે 35. 60 કે તેથી વધુ તો કેટલું આવશે 55 થી 70ની વચ્ચે, 55 માઈનસ 30 એટલે કેટલું આવશે 25. 70 કે તેથી વધુ તો 30 માઈનસ 8 એટલે કેટલું આવશે 22. 80 થી 90, 80 થી વધુ, 8 માઈનસ 3 એટલે કેટલા આવશે 5. 90 કે તેથી વધુ કેટલા છે 3. પછી કોઈ રકમ આપણને આપી દીધી જ નથી એટલે કેટલા આવશે 3. આ બધી રકમનો સરવાળો કરતાં કેટલું મળશે રકમ 200. કેવી રીતે મળશે, 20+40+60+50+35+25+22+5+3 એટલે સરવાળો કેટલો આવશે 200. ફરીથી સમજી લઈએ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. જોઈએ 20 થી વધુ, 20 અને 30થી વધુ 200 માઈનસ 180 એટલે કેટલા આવે 20. 30 થી વધુ, 180 માઈનસ 140 કેટલા આવશે 40. 40 કે તેથી વધુ એટલે કેટલા આવશે 140 માઈનસ 90 એટલે કેટલા આવશે 50. પછી છે 50 થી વધુ એટલે 90 માઈનસ 55 એટલે કેટલું આવશે 35. 60 કે તેથી વધુ એટલે 55 માઈનસ 30 એટલે કેટલું આવશે 25. 70 કે તેથી વધુ 30 માઈનસ 8 એટલે કેટલું આવશે 22. 80 કે તેથી વધુ 8 માઈનસ 3 એટલે કેટલું આવશે 5. 80 કે 90, 3 કે તેથી વધુ 3 એટલે સરવાળો કેટલો આવશે 200. તો આ તમારી બુકમાં નોંધ કરી લ્યો વિદ્યાર્થી મિત્રો.